કાળી મેસ તું ધણો દેખાય શિયાળા કાળો દેખાય બાર વરસાદ આવો એને ચેટલો આવો ખાસું બધું આવો આટલો 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 હાંડો નહી હાંડવું ખાવાનું છે ઓઢો નહીં એને દાદા ખાવા આવ્યો એટલે હા એટલે મારી મમ્મી ઓઢો બનાવ્યો હોય હા દાદા ખાવા બેઠા હોય મારી મમ્મી કહું તું આવું ઓઢો બનાવ દે ઓઢો બનાવ્યો હા હા આ હું લખું તું હા નવું ચોપડો કેટલા પાઠ ચાલે વિજ્ઞાન માં ચારે ચાર પાઠ નું ટેસ્ટ શું આવડો વિજ્ઞાન તૈયારી કરું કશે ને જો 15 માર્ક્સ તો બેઠું પૂછાવવાનું સાટલી એવું તમારું ફાઇનલ કહો કે 15 માર્ક્સ પૂછાવવાનું મોસ્ટ 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 કે તમ કે તો દાસ આ રીયુ આ રીયુ તાતુના તાતુના ગુણધર્મો હા 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 તું વજન કર અને મૂલ લસણ ફોલી દો લાજે લસણ જજે ચો આટલું લણ ચમ દુકાન કરવા આ બે ડુંગો ને આટલું લોહણ દેખ મને એક લાગે હલકે ચપ્પુ એ તને ખબર આટલું આટલી સમાન ને આટલું લસણ તો આજે બનવાનું છે હાંડવો તો હાંડવાનું ખીરું બનાવીને મેં રેડી કરી નાખ્યું છે અને મમ્મી અહીંયા કામ કરે છે મમ્મી એક રોટલો બનાવે છે કારણ કે કાકા માટે બનાવવાનું છે તો ચાલો હાંડવાનું હવે વઘાર કરીને તૈયાર કરી આપીએ
તો હાંડવાને હવે થોડુંક શેકાવા માટે મૂક્યું છે અને હું અહીંયા થોડીક મારી એક્સરસાઇઝ પોઝ આપી રહી છું. તો બસ અને સાંજનો ટાઈમ હતો, વરસાદ બે મરઝર મરઝર ચાલુ હતો અને હું અહીંયા થોડીક વાર માટે બહાર આવી જાય. મેં તો જોઈ જ નહીં, તું લાવી લેતો આવતા છે બાજુ જઈ. હા લેતા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, કેસે હો? તો બી બારિશ આ રહી હતું, પછી બહુ જ બારિશ આ રહી. અહીંયા બહારનું વાતાવરણ તો તો હાંડવો બનીને તૈયાર તો થઈ ગયો હતો પણ એને ફેરવવો બહુ જ મુશ્કેલ હતો. તો મેં શું કર્યું, અહીંયા એક થાળી લીધી અને થાળીમાં ઓઢણું નાખી ગરમ ના લાગે, જો આપણે એમનામ આવીએ તો પાછું ગરમ લાગે, તો પછી મેં આવી રીતે એને પલટાવી નાખ્યો. આ બહુ જ ડિફિકલ્ટ હતું પણ થઈ ગયું. તો હવે જોઈએ કેવો શેકાઈને તૈયાર થઈ ગયો. બહુ જ મસ્ત શેકાણું છે. તો શેકાઈને તૈયાર થઈ ગયો છે. હવે એને બીજી બાજુ આપણે શેકવાનું છે. તો એને ધીમે ધીમે આપણે અંદર નાખી દઈશું અને થોડીક 10-15 મિનિટ માટે પણ એને શેકાવા માટે મૂકી દઈશું. એટલે મસ્ત શેકાઈને તૈયાર થઈ જશે. તો હવે ચાલે બસ શેકવા મૂકી દઈએ અને પછી મસ્ત ગરમ ગરમ હાંડવો ખાઈએ. બંધ કર.